સુરત શહેરના વોર્ડ નંબર 12ના પીઠાની ગલી તેમજ પથવા શેરી ડબકરવાડમાં ઉભા થઈ રહેલા ગેરકાયદેસર બાંધકામને અટકાવવા માટે સ્થાનિક રહીશો દ્વારા સુરત મહાનગરપાલિકા તથા કલેક્ટર કચેરીમાં રજૂઆત કરવામાં આવી છે. વોર્ડ નંબર 12ના ડબકરવાડ, પથવા શેરી અને પીઠાની ગલીમાં કેટલાક માથાભારે બિલ્ડરો અને રાજકીય વગ ધરાવતા ઇસમો યેનકેન પ્રકારે વોર્ડ નંબર 12/207-211 ની જગ્યા તેમજ નોંધ નંબર 179ના અ/બ પર ક્રીવમાં પેલેસ નામનું ગેરકાયદેસર બાંધકામ ઊભું કરી દીધું છે. આ અંગે વારંવાર સ્થાનિક રહીશો દ્વારા મહાનગરપાલિકાની રજૂઆતો કરવા છતાં પણ બિલ્ડરના રૂપિયાના વહીવટના બોજા હેઠળ દબાયેલ એવા ભ્રષ્ટ અધિકારીઓના પાપે આ ગેરકાયદેસર બાંધકામો ઊભા થવા પામ્યા છે. જોકે આ પ્રકરણમાં અશાંત ધારો લાગતો હોવા છતાં પણ વહીવટીતંત્ર તેનો અમલ કરવામાં ઉદાસીન રહ્યું હોય તેવું ચર્ચાઈ રહ્યું છે. સ્થાનિક રહીશોએ પીઠાની શેરી અને પટવા શેરી ડબકરવાડના ગેરકાયદેસર બાંધકામો દૂર કરવામાં નહીં આવે તો જલદ આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારવામાં આવી છે. મારું નામ મોન્ટુ લીમડીવાળા છે અને રાણી તળાવ ડબકરવાડ પટવા પીઠાની ગલીમાં મારું રહેવાનું છે. અમારા દ્વારા સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનમાં અને સુરત મહાનગરપાલિકાના કમિશનરને વારંવાર અરજી આપવા છતાં અમારી શેરીમાં તથા અમારી આજુબાજુની શેરીમાં ઇનલીગલી હાઈરાઇઝ બિલ્ડિંગો બનાવવામાં આવી રહ્યા છે, જેની અમને અહીંયા મુલ્લાવાસીઓને ઘણી અગવડો પડે છે. તે છતાં પણ અહીંયા અમારે આટલી બધી અરજીઓ આપવા છતાં કોર્પોરેશનના અધિકારીઓના કોઈ એક્શન લેવામાં આવતા નથી. આની અંદર શું કોર્પોરેશનના અધિકારીઓનો મિલીભગત છે? કોર્પોરેશનના અધિકારીઓએ પૈસા ખાધા છે. અને બીજી વાત કે કોર્પોરેશન દ્વારા જો ગરીબ માણસોને મકાનો બંધાતા હોય તેને થોડુંક પણ ઇનલીગલ હોવાથી એ લોકો તોડી નાખે છે, તો આટલા હાઈરાઇઝ બિલ્ડિંગો બાંધે છે તો એ લોકોની આંખે આવતું જ નથી કંઈ? શું આ કોર્પોરેશન આંખે પાટા બાંધીને કામ કરે છે? પૈસા ખાલી પૈસા લઈને કામ કરવા માટે કોર્પોરેશન બેઠી છે. કોર્પોરેશનને તમે પૈસા આપો એટલે તમારા ઇનલીગલ મકાન પણ બંધાઈ જાય છે. શું નામ છે? કઈ જગ્યાએ મકાન બંધાયેલું છે? અમારી શેરીમાં રાણી તળાવ ડબકરવાડ પીઠાની ગલીમાં લગભગ 5-6 માળનું મકાન બંધાયેલું છે. એની સામે બીજો પ્રોજેક્ટ ચાલી રહ્યો છે, તેનું પણ મકાન બંધાઈ રહ્યું છે. આના કોઈ પ્લાન પાસ નથી હાલની તારીખમાં. બીજી વાત કે અહીંયા જે મકાનો બંધાય છે તેની અંદર કોર્પોરેશનના અધિકારીઓને પણ સામે ધમકી આપવામાં આવે છે કે તમે જો આ મકાન તોડવા આવશો તમને તમારી ઉપર અમે જાનલેવા હુમલો કરીશું. માલતીબેન નાના વિગત જણ, શું સમસ્યા છે? કઈ સોસાયટી છે? હવે સોસાયટીની વાત પટવા સીધી. શું છે સમસ્યા? હું ડબગાવા પીઠાની ગલીમાં રહું છું ને જે મકાનો આ બાંધે છે કાયદા બહાર બાંધે છે તો કાયદામાં રહીને બાંધવું જોઈએ ને. કાયદા વગર બાંધે તો શું થાય હાલત બાની? ને મ્યુનિસિપાલિટી વાળા આવે છે, જોઈ જાય છે પણ કંઈ કરતા નથી. તમારે શું છે રજૂઆત? શું છે? શું થવું જોઈએ? કાયદામાંથી રહીને બાંધવું જોઈએ મકાન, કાયદાની બહાર નહીં જોવું જોઈએ. તમે ફરિયાદ કરી એસએમસી વાળા આવ્યા છે કોઈ વાર? હું કશ્યપ પ્રેમાનંદ કોથરાવાલા, ડબગરવાડ પીઠાની ગલીમાં રહું છું. અમે આ બધા ગેરકાયદેસર બાંધકામ થઈ રહ્યા છે ગલીમાં એની અરજીઓ પણ સુરત મહાનગરપાલિકાને આપેલી છે, બધી કમિશનરોને આપેલી છે, અધિકારીઓને આપેલી છે, કોર્પોરેટરોને પણ જાણ કરેલી છે, પણ કોઈ ધ્યાનમાં લેતું નથી. બધા અરજીઓને ઇગ્નોર કરે છે. અને આ બધા જે ગેરકાયદેસર બાંધકામ કરે છે શું કામ એ લોકો નથી તોડતા? સાહેબોને ખબર હોવા છતાં એ લોકો કોઈ એક્શન લેતા નથી. બધા 6-6 માળના બિલ્ડિંગો બને છે, 4-4 માળના બિલ્ડિંગો બને છે. કેટલી બિલ્ડિંગ છે એવી? અત્યારે એક બનતું હતું એની પર અત્યારે એ લોકોએ સ્ટે લગાવેલો છે, બાંધકામ એનું બંધ કરાવેલું, પણ જે અત્યારે થઈ ચૂક્યું છે 6 માળનું એની પર કોઈ એક્શન એ લોકો લેતા નથી. એ લોકોએ નોટિસ પણ આપેલી છે, અરજીઓ પણ આપેલી છે કમિશનરોને, સાહેબોને, મેયરોને, બધાને આપેલી છે.